તો તમારું આ ગેપ છે પણ દુઃખ આપશે નહીં, ગેપ તો રહેશે પણ આપણને દુઃખ નહીં લાગે. આ તો દુઃખી દુઃખી થઈ ગયા, તો છોકરાની એક એક વસ્તુ જુએ, છોકરીની વસ્તુ જુએ એટલે ઊંઘ ના આવે પછી. કારણ કે આપણું જીવન ને એના જીવનમાં આ જમીનનો ફેર રહેવાનો છે. તમે આમ વસ્તુ લેવા જાવ શાકભાજીમાં તો 0.25 સેન્ટ હોય ને એ બચાવવા જતા હોય, અને પેલો છોકરો 400 ના બદલે 800 ડોલર ની ઘડિયાળ હોય તો પટ ડેટ લઈ લેતો હોય, તમને ત્યાં શું થાય? ટેકનોલોજી ચાલી રહી છે, બહુ ફાસ્ટ બધું ચાલી રહ્યું છે. એમાં તમારી જો સમજણ નહીં આવે તો બધું હોવા છતાં દુઃખ અનુભવશો. પોઝિટિવ થિંક જ કરવું, પોઝિટિવ થિંકિંગ, બધી સમજણ આવવી જોઈએ કે આ છોકરાઓ કેમ આવા છે, શું કરે છે, કેમ કરે છે, બધું આપણે શું એની જોડે કરવું જોઈએ. આપણે 5 વર્ષનો છોકરો થાય અને એને બતાવીએ કે લે આ આઈફોન લે અને આ આઈપેડ લે, આમાં આ જોવાનું, પછી એથી બધું જોતો જોતો થાય. કારણ કે આપણે એ વખત શું હોય કે પેલો આખો દિવસ એની જોડે કોણ રાખે, એને એની જોડે વાત કરવાનું નવરા છે. આપણે આપણે કઈ કામ હોય, આપણે કઈ બેહવું હોય શાંતિથી, એટલે આ રમતું, પેલો રમતા 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 એવી લત ચડે ને પછી, એને પછી આપણે એને બૂમ પાડીએ, જો આની અંદર આવું નહીં જોવાનું, જો આની અંદર આમ નહીં કરવાનું, મારા છોકરા બગડી ગયા છે. એ કોણે બગાડ્યા? આને આ બધું ક્યાંથી આવે છે? તો કે તમે તમારા જીવનની અંદર કોઈ વ્યવહારની ગોઠવણી જ નથી કરી. આપણે જે ઉંમરે જે સમય અને શું આલવાનું હતું અને શું સમજાવવાનું હતું એ બધું બાકી રહી ગયું. 15 વર્ષનો થાય એ એની સમજણે જીવે, તારે આપણને થાય કે મારી સમજણ એને કેમ નથી આવતી? કઈથી આવે? હવે 15 વર્ષે આપણને ખબર પડી એટલે હવે ના આવે, તો એનો સમય જતો રહ્યો એ વસ્તુનો. એ વખતે આપણે બરાબર પૈસા કમાવામાં આપણી મોત શોખમાં આપણે પડેલા હતા. એટલે કહેવાય છે ને કે બાળકને કોઈ પણ વસ્તુ આપો નાનપણથી તો જોડે જોડે વાપરવાની સમજણે આપો. તો પછી કઈથી આપવાના છો? એટલે દાદા ભગવાન કહે છે કે આજના કાળના મા બાપ તમને જ સમજણ નથી જે બાબતની, તમે તમારા બાળકોને કેમ નાખશો? એટલે એ કે છે કે તમે પેલા બધું જાણો આ બધું. એમ એવું અમુક ધર્માધિકારીઓ બી એ રીતના છે કે જેમનો સમજણ બી નથી ને. હા, બની શકે ને, બની બધા ઉભા થાય છે, ત્યાં બધા હજારો લોકો ઉભા થઈ ગયા. એટલે જ્યાં જ્યાં સમજણ ઊંધી છે ત્યાં હંમેશા બધા રાગ દ્વેષ પઝલ ઝઘડા અંદર ખાને હોય હોય ને હોય જ. આ દરેક ક્લેશ ઝઘડાનું મૂળ કારણ શું છે? તો કે અણસમજણ. જ્યાં સમજણ છે ત્યાં કોઈ ઝઘડો છે નહીં. સમજણનો મતલબ જ એ છે કે એને કોઈ ઝઘડો જ ના હોય, કોઈ મતભેદ જ ના હોય. એવું ના હોય આપણો સમજણો પર સમજણ સામે બિલકુલ ન હોય તો એને ઝઘડો ના થાય. એક સમજણ વાળો આવ્યો એટલે એની મેળે જ ઝઘડો, બે ત્રણ સમજણ વાળા ભેગા થાય ત્યાં થાય તો સમાધાન થઈ જાય. કે બેને ખબર નહીં પડતી શું છે ના, એટલે બે અથડાય, બે અથડાય એટલે ભાઈ અથડાય બંધ થઈ જાય. હા, એટલે પેલા અથડાય ને પછી એને જ્ઞાન થાય. જ્ઞાન થાય એટલે શું? પછી દેખતો થાય, સમજણ આવતી જાય.
એટલે રોજ રોજ અથડાય ને, કાં તો એને સમજણ આવે, કાં તો પછી શું થાય કે હવે આની જોડે રહેવું જ નથી એવું કરે, છેડા કાપી કાઢે પછી. જોડે હોવા છતાં મન ભેદ થઈ ગયો, અંદર મનમાં એકબીજા પ્રત્યે આખો ભેદ પડી ગયો. હવે શરીર સાથે હોવા છતાંય મન તો ભેદ વાળું થઈ ગયું, જિંદગી એન્ડ આવી ગયો. માણસ માણસ જોડે રહેવા છતાંય મન જુદા પડી ગયા, હવે શું કરવા, શું સુખ આવે એમાં. એટલે આ બધી સમજણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ જીવન બદલાશે નહીં. બધું ક્લેશ કકડાટ વાળું જીવન છે, દુઃખ વાળા નાના જીવન છે, બદલાતા નથી. પછી એ ધર્મસ્થાનમાં હોય, મોટા મોટા સાધુ સંન્યાસીઓમાં હોય, કે જ્યાં હોય ત્યાં. પણ જો અણસમજણ છે તો જેમ ઘરમાં થાય છે એવું સંપ્રદાયમાં થાય, શિષ્યો જોડે થાય, બધા માણસો જોડે ત્યાં એવું થાય. અણસમજણ એ દુઃખનું જ ઊભું કરે, જ્યાં જાય ત્યાં. પછી મંદિરમાં જાય, આશ્રમમાં જાય, બિઝનેસમાં, કોઈ પણ જગ્યાએ જાય, એની અણસમજણ એ જ એને દુઃખ ઊભા કરી આપે. સ્થાન કયું છે એ નથી જોવાતું. આપણે ગુલાબ નો છોડ જોઈએ ને એને કહીએ કે ચંપા જેવા ફૂલ કેમ નથી આવતા, મારા જેવું તને કેમ સમજ નથી પડતી, છોકરા કે કરીએ તો શું થાય. ફાધર ગુલાબ હોય અને છોકરો ચંપો હોય તો બે નું જુદું હોય કે ખરખું હોય, હા, એટલે સ્વભાવ જુદો છે. એમાં કેવી સમજ પડે કે ગુલાબના છોડ ની અંદર ગુલાબ નું ફૂલ આવે અને ચંપાના છોડમાં ચંપાનું ફૂલ આવે, બે ના સ્વભાવ જુદા છે. એવું આ માણસો ના સ્વભાવ જુદા છે. પછી તમે કહો મારા જેવું આ કેમ નથી થતો છોકરો, મારા જેવી છોકરી કેમ નથી, એને કેમ સમજ નથી પડતી, બગીચો છે. બધા એક નો સ્વભાવ જુદો, આમનો સ્વભાવ જુદો, બીજાનો બધાનું જુદું જુદું હોય. પેલી મધર કે મારા જેવું જ છોકરી શીખે, મેળ ક્યાં પડે એનો, એનો સ્વભાવ જુદો, એની સમજણ જુદી, એનું ગમવાનું જુદું, એટલે એની જોડે એવી એડજસ્ટમેન્ટ તો આવે કે એ સમજી શકે કે એને શું ગમે છે. અને એ એડજસ્ટમેન્ટ તો આવશે તો કામ થશે, નહીં તો પછી આ ઝઘડા થાય પછી શું થાય કે છોકરો કે છોકરી તમારી જોડે બેસવાય તૈયાર ના થાય ધીમે ધીમે. કારણ કે તમે એટલું બધું તમારું જ વાતો, તમારું જ બધું એને ઠોસ ઠોસ કરવા જાઓ છો, છોકરા બે અભાય ના આવે, પછી એ જ સમજી જાય છોકરાઓ કે તમે શું ધર્મ કરો છો, તમે છો ગમે તેલું બોલો. છોકરાઓ સમજી જાય કે તમારું ઠેકાણું છે નહીં ને આખા દુનિયામાં ધર્મ તમે આમ સમજવા ને બધું કરવા જાઓ, છોકરાઓ સમજી જાય તરત જ. એટલે આ બધું બહુ સમજણનો વિષય છે. દાદા ભગવાન આ બધી વાતો માણસ જિંદગી કેવી રીતે જીવવી એ જાણવા જેવું છે. પૂછજો બધી વાતો કરજો. બોલો. બે ભાઈ હોય અને બંને ભાઈ ને મેરેજ કરે છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી થતા, પણ જયારે એમને કિડ્સ આવે છે ત્યારે બે ભાઈ ના મંતવ્યો બધા જુદા જુદા પડવા માંડે છે. એનું નિવારણ કેવી રીતના લાવી શકાય? એ એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. કિડ્સ પહેલા તો પાઈ નથી આવતી. કિડ્સ આ તો કોઈ કા જેવો, તમે તો બહુ પાછળથી કહ્યું, મેં કહી દીધું. હા, કિડ્સ નું નામ ના આવે, એ
મોટા બેન છોકરા ને આવું હાલ્યું, નાના બેન છોકરા ને આપણા છોકરા ને કેમ આવું, આ બધા પોઈન્ટો ચાલુ થાય પછી. આપણા છોકરા કોણ કરે.